હું આદર્શ છું રાકેશ ચાંગેલા. હવે દાખલો તરીકે નીચેની બહુપદીઓના સરવાળા તો આપણને બહુપદી આપેલી છે, જો એક બે અને ત્રણ બહુપદી છે, એક બે ને ત્રણ બહુપદી છે. આના સરવાળા કરવા માટે શું કરવું? સરવાળા કરવા માટે બે પહેલા તો આપણને સરવાળા કરવા કોના સરવાળા થાય ખબર હોય છે કે ભાઈ સજાતીય પદો હોય તો એના સરવાળા કે બાદ બાકી થઈ શકે, બે પદ બધી એક પદ થાય, વિજાતીય પદોના થાય નહીં. તો સજાતીય પદોના સરવાળા બાદ થઈ શકે ખ્યાલ છે આપણને, તો એના માટે બે રીત છે કે આ જે બહુપદી છે એને સરવાળાની નિશાની વડે જોડી દો, સરવાળાની નિશાની વડે જોડી દો અને સજાતીય પદોને પાસ પાસે ગોઠવી અને એનો સરવાળો કરી દો, બરોબર. અને જેટલા સજાતીય પદો હોય એમાંથી એક પદ બનાવો અને આ આડી રીતે અને ઊભી રીતમાં એક પદ, એ જે સજાતીય પદો છે એકબીજાની નીચે ગોઠવવાની વાત છે. બે રીતની વાત કરશું, તો પહેલા આપણે શરૂઆત કરીએ એની, તો એ બી ઓછા બી સી વધતા, જો સરવાળો કરવો હોય તો સીધી વધતાની નિશાની મૂકી અને કરી નાખવાનો, બાદ બાકી હોય તો કાઉન્સ કરવો પડે કારણ કે આ બે પદને બાદ બાકી નિશાની આપવું પડે, સરવાળાની નિશાની તો કાંઈ ફેર પડતો નથી, નહીંતર આમ મૂકવું પડે આખો કાઉન્સ વધતા સી એ ઓછા એ બી. આ રીતે આ બહુપદી એટલે બાકી એમને આ પદ સીધું મૂકી દો તો ચાલે, સરવાળા માટે બાદ બાકી માટે સીધું મૂકો તો ખોટું જ પડે, એ ધ્યાન રાખજો. સરવાળા માટે સીધું મૂકી દો તો ચાલે, બાદ બાકી માટે સીધું ના મૂકાય કાઉન્સ કરવો પડે. જો આવી રીતે હવે આપણે વાત કરીએ સજાતી પદો એ બી, હવે બીજું છે આ એ બી, આ બે છે સજાતી પદો આવી ગયા. પછી બીજું કયું છે બી સી ઓછા બી સી વધતા બી સી, બે આવી ગયા. ઓછા સી એ વધતા સી એ, આ સજાતીય પદોને પાસ પાસે ગોઠવી દીધા, બબે જ છે એને આપણે ક્રિયા કરવી, એ બી માંથી એ બી એટલે શૂન્ય, બી સી માંથી બી સી એ તો શૂન્ય, સી એ માંથી સી એ તો શૂન્ય, આનો જવાબ આપણને શૂન્ય મળશે. કેવો મળશે? શૂન્ય. આડી રીતે કે હવે ઊભી રીતે કરવું હોય તો કેમ કરવાનું, બરોબર? તો અહીંયા આપણે લખી એ બી ઓછા બી સી, બરોબર. ત્રણ બહુપદી છે ને એમાં સજાતીય પદોને એકબીજાની નીચે ગોઠવવાના છે, તો આ બી સી ઓછા સી એ છે તો બી સી અહીંયા ગોઠવી દીધો અને ઓછા સી એ અહીંયા ગોઠવી દીધો. પછી શું છે? સી એ કેવા છે? વધતા, તો સી એ નીચે ઓછા એ નીચે ઓછા એ નીચે. હવે ખાલી લઈએ અહીંયા શૂન્ય મૂકી દેવાનું, પદની જગ્યા ખાલી લઈને શૂન્ય મૂકી દેવાનું, બરોબર. આ ઊભી રીતે આ સરવાળો ઊભી રીતે, તો એ બી માંથી એ બી જાય તો આ ત્રણેયનો સરવાળો એ બી વત્તા જીરો ઓછા એ બી, તો જીરો તો કંઈ ગણવાનો નથી, એ બી માંથી એ બી ગયા તો કેટલા રહ્યો? જીરો. પછી બી સી ઓછા જાય, બી સી બી સી માંથી બી સી જાય, જીરો ગણવાનો નથી વત્તા જીરો, સી એ માંથી સી એ જાય તો જીરો. આ જવાબ છે જીરો છે. બે માંથી બંને એ રીતે તમે દાખલો કરી શકો, જવાબ કાંઈ ફેર પડશે નહીં, બરોબર. બીજા દાખલા માટે એવું વિચારીએ, તો બીજા દાખલા માટે આપણે વિચારીએ તો શું કરીએ? એ ઓછા બી વત્તા એ વત્તા કાઉન્સમાં બી ઓછા સી વત્તા બી સી, આ ફરજિયાત નથી પણ સરવાળામાં બાદબાકીમાં ફરજિયાત છે, બાદબાકી લઈ રહ્યા મૂકી દીધું. હવે આ કાઉન્સ છોડી નાખીએ આપણે, એ ઓછા બી વત્તા એ બી વત્તા બી ઓછા સી વત્તા બી સી વત્તા સી ઓછા એ ઓછા એ બી, બરોબર. હવે સજાતીય પદો નજીક લઈ એ અને એ, એના સિવાય એ છે કે નથી, એ ઓછા એ, પછી ઓછા બી વત્તા બી, બીજે કે બી છે સોરી બી, પછી બી પછી એ બી વત્તા એ બી વત્તા એ બી, એ બી અને એ બી સોરી એ સી છે, સજાતી કેટલા એ અહીંયા, પછી આ બાકી રહી છે નહીં, તો આ એ ઓછા એ એટલે જીરો,
બી ઓછા બી એટલે ઝીરો વત્તા એબી, સી ઓછા સી એટલે ઝીરો વત્તા બીસી વત્તા એસી. તમે જવાબ લખો એ બી વત્તા બીસી વત્તા એસી. એટલે આવી રીતે તમે આ જે જવાબ છે બહુપદીનો એ લખી શકો, બરોબર. અને આને ઉભી રીતે લખવું હોય તો ઉભી રીતે ગોઠવી દેવાની, આમાં જેટલા પદ હોય એટલા કોલમ થાય, આ કોલમ છે. આ જે બધે હોય તો આ જે છે એને કોલમ કહેવાય. આ જે છે આમાં કોલમ કેટલા થશે? એક બે ત્રણ, પછી બી તો આવી ગયો ચાર પાંચ અને છ કોલમ થાય. એ આપણે જોઈ લીધા એક દાખલા હતું. છ કોલમ થશે તો આપણે બે કરીએ પછી ઓછા બી કરીએ પછી સોરી સી ની જગ્યાએ રાખી વત્તા એ બી કરીએ, બરોબર. વત્તા બી સી કરીએ, બી સી નથી એ બી છે. બીજામાં આપણે વત્તા બી પછી ઓછા સી અહીંયા વત્તા બી સી પછી કયો છે ત્રીજી પણ ત્રીજામાં સી પછી ઓછા એ અને અહીંયા બે સી. હવે ખાલી જગ્યા જેટલી રહે અહીંયા ઝીરો, અહીંયા ઝીરો મૂકી દો, અહીંયા ઝીરો મૂકી દો, ખાલી જગ્યામાં ઝીરો મૂકવાના, ઝીરો પછી અહીંયા ઝીરો અને અહીંયા ઝીરો, અહીંયા ઝીરો અહીંયા ઝીરો અહીંયા. નીચે અંદર નાખો એ ઓછા એ એટલે ઝીરો, બી ઓછા બી એટલે ઝીરો, સી ઓછા સી એટલે ઝીરો, પછી વત્તા એ બી વત્તા બી સી વત્તા એ સી. જવાબ આવી ગયો. આ છે આ કોલમ છે, જેટલા પદ જુદા જુદા હોય જેટલા પદ જુદા જુદા હોય એટલે છ પદ થાય, એક બે ત્રણ, પછી બી આવી ગયો સી ચાર પાંચ ને છ, છ કોલમ થાય. યાદ રાખવાનું, તમે ગમે એ રીતે કરો, ઊભી કરો આડી કરો ચાલે. પણ સામાન્ય રીતે વધારે ચલ હોય કે વધારે ચલ વાળી મોટી બહુમતી હોય તો આડી રીત છે એ વાયબલ અને યોગ્ય ગણાય. આડી રીતમાં ભૂલ ના પડે, ઊભી રીતમાં તમે એક પદ આડાવું એક ઝીરો મૂકતા ભૂલી જાઓ તો ડિસ્ટર્બ થાય. ભવિષ્યમાં તમારે આવી રીતે આવશે, ઊભી રીતે જ આવશે. પણ એમાં શું છે, તમને ચલ છે એ સરખા આવશે, સજાતીય પદોની સરવાળા બાદ બાકી આવશે, એટલે વાંધો નહીં આવે આ રીતનું નહીં આવે, બરોબર. હવે ત્રીજો દાખલો છે, બે પી નો વર્ગ ક્યુ નો વર્ગ ઓછા ત્રણ પી ક્યુ વત્તા ચાર વત્તા પાંચ વત્તા સાત પી ક્યુ ઓછા ત્રણ પી વર્ગ ક્યુ, બરોબર. તો આ જે છે દાખલો એને આપણે આવી રીતે કરીએ તો કે ટુ પી ક્યુ વર્ગ ઓછા ત્રણ પી ક્યુ વત્તા ચાર વત્તા અંશમાં પાંચ વત્તા સાત પી ક્યુ ઓછા ત્રણ પી વર્ગ ક્યુ, બરોબર. હવે તમને વધારે મજા આવે એ રીતે કરવાની, બરોબર. હવે આ
દાડો મુકાઈ દઈએ તો આપણે ખોટો દાડો હોય, એને બદલે આપણે જે પરંપરાગત ખાટી રીત છે એમાં વાત કરશું. M1 હવે સંજ્ઞાથી પદને પહેલું પહેલું બધામાં બે કોમન છે.